ધૂમકેતુની વાર્તાઓનું વાંચન અહીં રજૂ કરશે શ્રી નિસર્ગ ત્રિવેદી અને ત્યારબાદ શ્રી જિજ્ઞા મહેતા. આમ તો નિસર્ગભાઈને આપ સૌ ઓળખતા જ હશો, તેઓ લેખક, નાટ્યકાર, સંગીત નિયોજક છે. આજે હું જે વાર્તા વાંચવાનું છું એનું નામ છે પોસ્ટ ઓફિસ. પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા જબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્યભાગમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો. એકાદ કૂતરાનો અવાજ, કોઈક વહેલા ઉઠતા પગરખાનો અવાજ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર, એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કહે નહીં છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રુજતો ને શાંત રીતે ડગમગ ચાલતો શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો. સડકની એક બાજુ ઝાડોની હાર હતી ને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે શીમણી બનતી જતી હતી. પવન સોંસરવો નીકળી જતો હતો ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી પર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું ને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો. ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો. કમાન પર એક જરી પુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા, પોસ્ટ ઓફિસ. ડોસો ઓફિસની બહાર પડથાર પર બેઠો. અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો ન હતો, પણ બે ચાર જણા કામમાં હોય તેમ વ્યવહારિક ઘૂસપૂસ થતી હતી. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો પણ પાછો શાંત બનીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યા હતા. અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળના સરનામાં બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન, એમ એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટા બંધ કાગળો ફેંકે જતો હતો. એવામાં અંદરથી એક મશ્કરી ભર્યો અવાજ આવ્યો, કોચમેન અલી ડોસા. વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો. શ્રદ્ધાથી આકાશ સામે જોયું ને આગળ વધ્યો અને બારણા પર હાથ મૂક્યો. ગોકળભાઈ. કોણ? કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ને, હું આવે છું. જવાબમાં નિષ્ઠુર હાસ્ય સંભળાયું. સાહેબ, આ એક ગાણો ડોસો છે, એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસને ધક્કો ખાય છે. કારકુને આ શબ્દો પોસ્ટ માસ્ટરને કહ્યા. ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો. 5 વર્ષ થયા એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો. અલી મૂળ હોશિયાર શિકારી હતો, પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશા જેમ અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબરચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી જ પડ્યું હોય. એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી. આસપાસના સૂકા પીળા કાસડાના કે રાંપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા આગળ વધી જતા ને સસલું બચી શકતું. પણ ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પળે તે રહેતું નહીં. વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર બની જતો. પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી
ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી, તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી. અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લા 5 વર્ષ થયા, કાંઈ સમાચાર હતા નહીં. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલાં તો એ તેતરના બચ્ચાને આકુળ વાકુળ દોડતા જોઈ હસતો. આ એનો શિકારનો આનંદ હતો. શિકારનો રસ એની નસે નસમાં ઉતરી ગયો હતો. પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જિંદગીમાં એકલતા લાગી, તે દાડાથી અલી શિકારે જતા શિકાર ભૂલી સ્થિર દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતર જોઈ રહેતો. એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ છે. પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયા ફાટ રોયો. ત્યાર પછી હંમેશા સવારમાં 4 બજે ઉઠીને એ પોસ્ટ ઓફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં અને આશા ભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો. પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન, એનું ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું. એક જ જગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશા બેસતો. એને એવો જાણ્યા પછી સૌ હસતા. પોસ્ટમેન મશ્કરી કરતા ને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય છતાં ધક્કો ખવડાવતા. અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હોય તેમ એ હંમેશા આવતો ને દરરોજ ઠાલે હાથે પાછો જતો. અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટાવાળાઓ પોતપોતાની ઓફિસના કાગળો લેવા આવવા માંડ્યા. ઘણું કરીને પટાવાળા એ 20મી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે, એટલે આખા શહેરના દરેકે દરેક ઓફિસરનો ખાનગી ઇતિહાસ એ વખતે વંચાતો. કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ, એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. એટલામાં બારણું ખોલ્યું. દીવાના અજવાળામાં સામેની ખુરશી પર તુંબડા જેવું માથું ને હંમેશનો દિલગીરી ભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટ માસ્ટર બેઠા હતા. કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘરું કરીને ગોલ્ડસ્મિથનો વિલેજ સ્કૂલ માસ્તર, આસિદીનો કારકુન કે પોસ્ટ માસ્તર હોય છે. અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહીં. પોલીસ કમિશનર, કારકુને બૂમ પાડી ને એક થનગનાટ કરતા જુવાને પોલીસ કમિશનરના કાગળ લેવા હાથ આગળ ધર્યો. સુપરિન્ટેન્ડન્ટ, બીજો એક પટાવાળો આગળ આવ્યો. અને આમ ને આમ એ સહસ્ર નામાવલી વિષ્ણુ ભક્તની જેમ કારકુન હંમેશા પડી જતો. અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઉઠ્યો. પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો. અરે સૈકાઓ પહેલાનો ગામડીઓ. આ માણસ ગાંડો છે? પોસ્ટ માસ્તરે પૂછ્યું. હા, કોણ? અલી? ના ના ના, હા સાહેબ, 5 વર્ષ થયા, ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે. એનો કાગળ ભાગ્ય જ હોય છે, કારકુને જવાબ આપ્યો. કોણ નવરું બેઠું છે? હંમેશ તે કાગળ ક્યાંથી હોય? અરે સાહેબ, પણ એનું મગજ જ ચસકી ગયું છે. એ પહેલાં બહુ પાપ કરતો હોય, એમાં કોઈ થાનકમાં દોષ કર્યો. ભાઈ કર્યા ભોગવવા છે, પોસ્ટમેને ટેકો આપ્યો. ગાંડા બહુ વિચિત્ર હોય છે. હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. તે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો, બસ બીજું કાંઈ નહીં. બીજા એક ગાંડાને હંમેશા નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી. અરે એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે. બીજો એક કવિતા ગાયા કરતો. એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો ને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો. આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશા આવું એકાદ પ્રકરણ છેડીને એના પર 2-4 મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ છે. પોસ્ટ માસ્તર છેવટે ઉઠ્યા અને જતા કહ્યું, માળો ગાંડાની પણ દુનિયા લાગે છે. ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે. છેલ્લો શબ્દ બોલતા પોસ્ટ માસ્તર હસીને ચાલ્યા ગયા.
એક કારકુન વખત મળે જરા ગાંડા ઘેલા જોડી કાઢતો અને એને સૌ ખીજવતા. પોસ્ટ માસ્તરે છેલ્લું વાક્ય એટલા માટે જ હસતા હસતા એની તરફ ફરીને કહ્યું હતું. પોસ્ટ ઓફિસ હતી તેવી શાંત બનીને રહી ગઈ. એક દિવસ અલી બે ત્રણ દિવસ સુધી આવ્યો નહીં. પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી જાય તેવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં ન હતી, પણ એ કેમ ન આવ્યો એવી કૌતુક બુદ્ધિ સૌને થઈ. પછી અલી આવ્યો, પણ તે દિવસે એ હાંફતો હતો ને એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્ન હતા. આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટ માસ્તરને પૂછ્યું, માસ્તર સાહેબ, મારી મરિયમનો કાગળ છે? પોસ્ટ માસ્તર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા ને તેમનું મગજ સવાલ ઝીલી શકે એટલું શાંત નહોતું. ભાઈ તમે કેવા છો? મારું નામ અલી. અલીનો અસંબદ્ધ અવાજ મળ્યો. હા, પણ અહીં કંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? નોંધી રાખો ને ભાઈ, વખત છે ને કાગળ આવે ને હું ન હોઉં તો તમને ખપ આવે. પોણી જિંદગી શિકારમાં ગાળી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલી કિંમતનું છે. પોસ્ટ માસ્તર થપી ગયા. અરે ગાંડો છે કે શું? જા જા જા, તારો કાગળ આવશે ને તો કોઈ ખાઈ નહીં જાય. પોસ્ટ માસ્તર ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતા નીકળતા એક વખત ફરીને પોસ્ટ ઓફિસ તરફ જોઈ લીધું. આજે એની આંખમાં અનાથના આંસુની છાલક હતી. અશ્રદ્ધા ન હતી, પણ ધૈર્યનો અંત આવ્યો હતો. અરે, હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે? એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. અલી તેના તરફ ફર્યો. ભાઈ, કારકુન ચમક્યો, પણ તે સારો હતો. કેમ? જો આ મારી પાસે છે. એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી હતી તેમાંથી અલીએ 5 ગીની કાઢી. જોઈને કારકુન ભડક્યો. ભડકશો નહીં, તમારે આ ઉપયોગી ચીજ છે. મારે હવે તેનો ઉપયોગ નથી, પણ એક કામ કરશો? શું? આ ઉપર શું દેખાય છે? અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી. આકાશ? ઉપર અલ્લાહ છે, તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો. કારકુન આશ્ચર્યમાં સ્થિર ઊભો. ક્યાંથી ક્યાં પહોંચાડવો? મારી કબર ઉપર. હે, સાચું કહું છું? આજ હવે છેલ્લો દિવસ છે. અરે રે, છેલ્લો. મરિયમ ન મળી, કાગળે ન મળ્યો. અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. તેના ખિસ્સામાં 3 તોલા સોનું પડ્યું હતું. પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં. એક દિવસ પોસ્ટ માસ્તર જરા અફસોસમાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા. ટપાલ આવીને કાગળનો થોક પકડ્યો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટ માસ્તરે ઝપાટા બંધ એક કવર ઊંચકી લીધું, પણ એના પર સરનામું હતું, કોચમેન અરી ડોસા. વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે નીચે રાખી દીધું. દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહ્યો. માનવ સ્વભાવ બહાર આવ્યો હતો. એમને એકદમ સાંભળ્યું કે આ તો પેલા ડોસાનું કવર અને કદાચ એની દીકરી મરિયમનું. લક્ષ્મીદાસ! એમણે એકદમ બૂમ પાડી. લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને છેલ્લી ઘડીએ અલીએ પૈસા આપ્યા હતા. કેમ સાહેબ, આ તમારા કોચમેન અલી ડોસા આજે હવે ક્યાં છે? તપાસ કરશું. તે દિવસે પોસ્ટ માસ્તરને સમાચાર ના આવ્યા. આખી રાત્રિ શંકામાં વિતાવી બીજે દિવસે સવારે 3 વાગ્યામાં તે ઓફિસે બેઠા હતા. 4 વાગે ને અલી ડોસા આવે કે
હું પોતે જ તેને કવર આપું એવી આજ એમની ઈચ્છા હતી. વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટમાસ્ટર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. 5-5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હૃદય આજે પહેલ વહેલું લાગણીથી ઉછળી રહ્યું હતું. બરાબર 5 વાગે બારણા પર ટકોરો પડ્યો. પોસ્ટમેન હજી આવ્યા ન હતા, પણ આ ટકોરો અલીનો હતો એમ લાગ્યો. પોસ્ટમાસ્ટર ઉઠ્યા. પિતાનું હૃદય પિતાના હૃદયને પીછાણે તેમ આજે એ દોડ્યા, બારણું ખોલ્યું. આવો અલીભાઈ, આ તમારો કાગળ. બારણામાં એક વૃદ્ધ દીન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો. છેલ્લા આંસુની ધાર હજી તેના ગાલ પર તાજી હતી, ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમનસાઈની પીંછી ફરેલી હતી. તેણે પોસ્ટમાસ્ટર સામે જોઈને પોસ્ટમાસ્ટર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું, પણ પોસ્ટમાસ્ટરે અલી ડોસા, કોણ સાહેબ, અલી ડોસા? લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો. પોસ્ટમાસ્ટરે તે તરફ હવે લક્ષ્ય ન આપતા બારણા તરફ જ જોયા કર્યું, પણ ત્યાં કોઈ ન લાગ્યું. પોસ્ટમાસ્ટરની આંખ ફાટી ગઈ. બારણામાં હવે કોઈ જ હતું નહીં, એ શું? લક્ષ્મીદાસ તરફ ફર્યા, એના સવાલનો જવાબ વાળ્યો. હા, અલી ડોસા તમે છો ના? જી, અલી ડોસો તો મરી ગયેલ છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. હે, કેદી લક્ષ્મીદાસ? જી, એને તો 3-1 મહિના થઈ ગયા. સામેથી એક પોસ્ટમેન આવતો હતો, તેણે બીજો અડધો જવાબ વાળ્યો હતો. પોસ્ટમાસ્ટર દિગ્મૂળ બની ગયા. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો. અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી. લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટમાસ્ટરના કાનમાં પેલો ટકોરો અને નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા થયા. એમનું મન બ્રહ્મમાં પડ્યું. મેં અલીને જોયો કે એ માત્ર શંકા હતી, કે એ લક્ષ્મીદાસ હતો? પાછી રોજ નીચી ચાલી. પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, કારકુન ઝપાટા બંધ કાગળ ફેંકે જતો હતો, પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટમાસ્ટર આજે એકી નજરે એ તરફ જોઈ રહ્યા છે. કવર એટલે એ કાનોને, પોસ્ટકાર્ડ એટલે 2 પૈસા, એ દ્રષ્ટિ ચાલી ગઈ છે. ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાનો એકનો એક કાગળ, એકના એક છોકરાનો કાગળ એટલે શું? પોસ્ટમાસ્ટર વધારે ને વધારે ઊંડા ઉતરતા જાય છે. મનુષ્ય પોતાની દ્રષ્ટિ જોઈ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. તે સાંજે લક્ષ્મીદાસને પોસ્ટમાસ્ટર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરિયમનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મૂકી પોસ્ટમાસ્ટરને લક્ષ્મીદાસ પાછા વળ્યા. લક્ષ્મીદાસ, આજે સવારે તમે સૌથી વહેલા આવ્યા કા? જી હા. અને તમે કીધું અરી ડોસા? જી હા. પણ ત્યારે સમજાયું નહીં કે શું. હા, ઠીક, કાંઈ નહીં. પોસ્ટમાસ્ટરે ઉતાવળે વાત વાળી દીધી. પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટમાસ્ટર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંખતું હતું, ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી તપતા એ પોતાના દિવાનખંડમાં બેઠા, ને પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો. આભાર નિસર્ગભાઈ. હવે કવિયત્રી જિજ્ઞા મહેતાને આમંત્રણ આપું છું કે તેઓ પણ એક વાર્તાનું પઠન કરે. જિજ્ઞા મહેતા, રજપૂતાણી વાર્તા. રજપૂતાણી, ચોમાસામાં જ્યારે 2 કાંઠામાં ચાલી જતી હોય ત્યારે રૂપેણ નદી બહુ ભયંકર બની જાય છે. જે ઝપાટામાં આવે એ ધુમરી ખાતા ધરામાં પડીને ઘડી બે ઘડી અદૃશ્ય થઈ જાય છે. એક વખત ચોમાસું હતું, રૂપેણ 2 કાંઠામાં આવી હતી. ખેતર છલક્યા હતા, નદી નાળા તૂટ્યા હતા,
અને બારે મેઘ ખાંગા થઈને આજને આજ આકાશ અને પૃથ્વી એક કરવાનો જોશ બતાવી રહ્યા હતા. એ વખતે ગરાસિયો પોતાની ઘોડી ઉપર સવાર થઈને ત્યાંથી નીકળ્યો. પોતાની ઘોડી એણે રૂપેણમાં નાખી. ઘોડી બહુ પાણીદાર અને જાતવંત હતી, પણ પાણીનો વેગ ઘણો હતો. થોડી વારમાં સવાર થતાં ઘોડી પાણીમાં ગોથા લેતા ઘૂમરી ખાતા ધરામાં જઈને પડ્યા. ગરાસિયાની બધી મહેનત નકામી ગઈ અને થોડી વારમાં સાહસ અને શૌર્ય અચેતન થઈ ગયા. રૂપેણમાં થઈને જતો એ માર્ગ આડે દિવસે બહુ રળિયામણો અને સુંદર વનરાજીથી ભરપૂર તેમજ ગાડા વિસામાલે એવી એક વડલાની ઘટા પણ ત્યાં જામી ગઈ હતી. એ સુંદર વડલા નીચે કંઈક મુસાફરોએ આરામ લીધો હશે અને કંઈક થાકેલા પશુઓ આનંદ પામ્યા હશે. રૂપેણ નદી, આવો સુંદર વડલો, રૂપાળી ચોખ્ખી જમીન, નાનું પણ સારું અને રળિયામણું ભયંકર ન લાગે એવું વન, એ બધાને લીધે પોચામાં પોચો વાણિયો પણ ત્યાં આરામ કરવા લલચાય એવી આ જગ્યા બની ગઈ હતી. પણ આ ગરાસિયાનું મૃત્યુ પછી એ સુંદર માર્ગ ઉજ્જળ પડતો ગયો. ઘણી મુશ્કેલીઓ વેઠીને પણ લાંબો માર્ગ લોકો લેવા લાગ્યા. ચારે તરફના ગામડામાં વાત ચાલતી હતી કે એ માર્ગે થઈને કોઈ મુસાફર સહી સલામત જઈ શકતો નથી, એટલે રળિયામણો માર્ગ છોડીને લોકો વેરાન માર્ગે જવા લાગ્યા અને છોડી દીધેલો માર્ગ ધીમે ધીમે ભયંકર બનવા લાગ્યો. એક વખતે ખરે બપોરે ધૂમ તડકામાં એક ચારણ પાસેના ગામડામાં થઈને આ રસ્તે આવવા નીકળ્યો. ગામમાં સોંસરવો નીકળ્યો ને માર્ગ પૂછવા લાગ્યો ત્યારે કેટલાકે વગર માગી સલાહ આપી, ભાઈ એ રસ્તે જવા જેવું નથી, એ રસ્તે જનારાનું માથું ધડ ઉપર રહેતું નથી. કેમ, એવું શું છે? 5 વર્ષ પહેલાંની વાત છે. એક ગરાસિયો અવગતે ગયો છે, ત્યારથી એ રસ્તો ઉજ્જળ બન્યો છે. ગરાસિયો ચોમાસામાં નદી ઉતરતા તણાયો ને આશા ભર્યો ગયો અને જાવું હતું નદી ઉતરીને સામે પાર પોતાના સસરાના ગામમાં ઠકરાણાને તેડવા, પણ અધવચાળે રહી ગયું. ત્યાર પછી એ માર્ગે જનાર કોઈ બચ્યું નથી. જોઈ લેશું કહીને ચારણે તો ઘોડી મારી મૂકી. ગામડાના લોકો મૃત્યુના મુખમાં દોડતા મૂર્ખ ઉપર હસીને છૂટા પડી ગયા. ચારણે એ પંથ લીધો. બપોરે જરા નમતા હતા. પશુ પંખી તડકાથી ત્રાસીને ઘડીવાર આરામ લેવા છાયા તરફ વળી ગયા હતા. આખી સીમમાં એક જાતની નિઃશબ્દતા વ્યાપી ગઈ હતી. એ વખતે પેલો ચારણ રૂપાનો રસ વહેતો હોય એવો રૂપેણનો ધોળો સુંદર પટ નિહાળીને લાખ લાખ ઉર્મિઓથી ઘેલો ઘેલો થઈ ગયો. એને આ તરફ વડલો ઝૂકી રહ્યો છે, બીજી તરફ ખાખરાના વન ઊભા છે, ઘાટી છાયામાં પારેવા તેતર મોરલા કેવી કેવી ગોઠડી માંડી રહ્યા છે. ચારણ તો આ સ્થળને આવી આવી રચના જોઈ ભલે રૂપેણ બોલતો આગળ વધવા લાગ્યો. વડલાની છેક પાસે પહોંચ્યો ત્યાં એણે જે રચના જોઈ એ જોઈને તો આડો આંખ વળી ગયો. વડલાની નીચે કોઈ 25-50 દેવાંશી રજપૂતોની સભા ભરાઈ હતી. રૂડી જાજમ ઉપર બરાબર એક હાથ દળની ગાદીઓ પથરાઈ હતી. ધોળા બાસ્તા જેવા ઓછાડ પથરાયા હતા અને વચ્ચોવચ રેશમી ગાલેચા ઉપર એક જુવાન રજપૂત બેસીને ડાયરામાં વાત કરી રહ્યો હતો. વડલાની પાસે કચ્છી ને કાઠિયાવાડી જાતવંત ઘોડા ઉભા રહી ગયા હતા. ડાયરામાં રૂપેરી હુક્કો ફરી રહ્યો હતો. એક તરફ કસુંબો ઘૂંટાઈ રહ્યો હતો, બીજી તરફ મીઠાઈના થાળ ને બાર ગામનો ગરાસિયો ઘડીભર મુસાફરીમાં આવવા આરામ કરવા ઉતર્યો હોય એવો સમૃદ્ધિ ભરેલો પણ ઝૂંવટ ને શૌર્યની રેખાએ રેખા સાચવતો આ દેખાવ જોઈને ચારણ પણ ઘોડી ઉપરથી ઉતરી પડ્યો ને ડાયરા તરફ ચાલ્યો. એને આવતો નિહાળીને જુવાન રજપૂત જરા મલક્યો. એણે ડાયરા તરફ અર્થવાહી દ્રષ્ટિએ જોયું ને ચારણને આવકાર દેનારા 25-50 સાદ એક સાથે રહ્યા. આવો આવો બાપ આવો, ટાણાસર છો, ક્યાંથી છો, ક્યાંથી આવ્યા છો? ચારણ બેઠો.
પણ આખી સભામાં કોઈના મોં ઉપર માનુષી તેજ લાગ્યું નહીં. એ જવાબ દેતા ખંચાયો, પણ વડલાની નીચે હણહણાટ કરતા જાતવંત ઘોડા જોઈને ઠંડે પેટે સામે બેઠો. ડાયરામાં ફરતો રૂપેરી હોક્કો આવ્યો, એની બે ચાર ફૂંક લીધી, ખાસી આડી અથેડી ભરીને કસુંબો પણ પીધો. સ્વપ્ન સૃષ્ટિમાં ચડ્યો હોય એમ ચારણ જાત જાતની વાતો કરવા લાગ્યો. દેવી પુત્ર છો કે? પેલા જુવાન રજપૂતે અચાનક વચ્ચે પૂછ્યું. એક સવાલનો જવાબ દેજો. ચારણ તેની સામે જોઈ રહ્યો. એવું છે કે ઈશ્વરે આટ આટલા દી ને આટ આટલી ઋતુ ઘડી છે, પણ એક રથની મીઠાશ બીજી રથમાં મળે નહીં, પણ બધી રથમાં સારામાં સારી ને મીઠામાં મીઠી રથ કઈ? ચારણ જાતે વાત કળી ગયો અને ગોઠણ ભેર થઈ ગયો. દરબાર રતુ બધી સારી, પણ દીનાનાથે જો બનવંતા નર નારી માટે શિયાળો ઘડીને હાથ ધોઈ નાખ્યા છે. શિયાળો બાપ કઈ શિયાળો થવો છે? એને રૂપાળા ભાત ભાતના પકવાન ખવાય, મીઠા તાપે દેહ તપી તપીને રસ રસ થઈ જાય, ને પોંખ પોંખ ઓળા જાદરિયા, ને મીઠા ગોરસ, ને ગોરી નાર, ને બાપ શિયાળો એ શિયાળો શિયાળો કઈ થવો છે? શંકર પાર્વતીનો જોગ છોડાવવા દીનાનાથે શિયાળો ગળ્યો છે. રજપૂત ચમકતી આંખે ચારણ તરફ જોઈ રહ્યો. પણ માણસ માત્રને જીવન દેનાર વર્ષા ઋતુ કાંઈ થાય? એણે ફરી ચારણને પૂછ્યું. ચારણ માથું ધૂણાવ્યું. ના બાપુ ના, જ્યાં ત્યાં ડોળા પાણી હાલે, કાદવ થાય, વીજળી ચમકે, ઢોર ખેંચાય, માણસ તણાય. રજપૂત વધારે ટટ્ટાર થયો. એની ચમકતી આંખમાં ઊંડી વેદના ને નિરાશ થવા લાગ્યા. ચારણ ન જોયું ન જોયું કરીને આગળ વધ્યો. એવી ચોમાસાની રથ તો બાપ ગણબી માટે. કાંઈ પીયું ને કામની મલકાતે મોએ રસની વાતો માંડે. બાપ રથમાં રથ શિયાળો, એ પછી લ્યો તો આવે ઉનાળો. ને ચોમાસું તો કઈ રથ કહેવાય? એ તો કરત કરત. ભારે કરી ચારણ, બહુ કરી દેવી પુત્ર ખરો, કહીને રજપૂત બેઠો થયો. એ ઉઠીને ચારણની પાસે આવ્યો ને દેવી પુત્ર હું ગરાસ્યો છું. રજપૂત બોલવા લાગ્યો. ચારણે વિહવળતાથી આસપાસ જોયું, ત્યાં ડાયરો ગેપ થયેલો લાગ્યો. ઘોડાનો હણહણાટ એકદમ બંધ પડતો લાગ્યો. માત્ર પોતે ને ગરાસ્યો બે જણ વડ નીચે ઊભા હતા. અને ભડકતો નહીં હો? ચારણ હસ્યો. હું ભડકું? બોલ બોલ રજપૂત, તારે કેવું હોય કહી દે. જુવાન રજપૂતના મોં ઉપર આશાના કિરણ ફૂટવા લાગ્યા. એણે વધારે પ્રેમથી ચારણનો હાથ દાબ્યો. 5 વર્ષ ઉપર ભર ચોમાસે રજપૂતાણીને મળવા હું નીકળ્યો. રૂપેણ બે કાંઠામાં આવી હતી, અને પેલો ધૂનો એની વેદનાથી હાથ ઊંચો કરીને ધૂના તરફ અત્યંત દુઃખભરી દ્રષ્ટિ કરી. ધૂનામાં હું ડૂબ્યો અને રજપૂતાણીને મળવાની આશા અંતરમાં રહી ગઈ. નિરાશાના ડુંગરા દાબવા યત્ન કરતો હોય એમ રજપૂત ઘડી પર શાંત થઈ ગયો. અને દેવી પુત્ર બે માણસના વજોગ જેવી વસમી વાત કહી છે. હા બાપ હા, તું તારે તારી વાત પૂરી કર, જા. 7-7 જન્મારાના ચક્કર મારા ઉપર તોળાઈ રહ્યા છે. તું મારું એક કામ કરે તો અવગત્યો દેહ ગતે જાય. તને ખબર છે કે દેહ વિનાની એકલી વાસના આગના ભડકાની પેઠે ન બળી શકે એવા આત્માને પણ ભરખી જાય છે. હા, અત્યારે તું રૂપેણ ઉતરીને આથમણી કોર હાલ્યો જા. 5 ગાઉ ઉપર દાતાસર ગામ છે, ત્યાં નરી કંકુમાંથી ગળી હોય એવી મારી રજપૂતાણી રહે છે. અને જો રજપૂતાણી મને એક વખત આવીને અહીં દર્શન દઈ જાય તો મારો જીવ એઠો બેસે. તારા વિના આ કામ બીજું કોણ કરશે? આજીજી ભર્યો રજપૂતનો દુઃખી સ્વર બંધ થયો કે તરત ચારણે જવાબ વાળ્યો. રજપૂત, મારો કોલ છે કે જો સાચો દેવી પુત્ર હોઉં તો રજપૂતાણીને એક વખત અહીં લાવું, પણ જો અણીશુદ્ધ ગરાશ્યો હો તો વેણ દે કે આ રાજમાર્ગ જેવા મુસાફરી માર્ગ પર કોઈ દી ઊભા ન રહેવું. કોલ છે જા, કોલ છે કે પછી આ માર્ગ છોડી દેવું.
અને ચારણ હું ચોમાસામાં મર્યો છું એટલે મને ચોમાસું ખારું લાગે છે. મુસાફરને કઈ રથ સારી એમ જ પૂછું છું. હેબતથી કે ભેથી માણસ બીજે ત્રીજે દિવસે મરી જાય, મુસાફરો આ રીતે મરે એમાં મારો વાંક નથી ચારણ. બહુ સારું બાપ, તારે આજથી આઠમને દિવસે રજપૂતાણી અહીં આવશે. બહુ સારું બાપ, ત્યારે આજથી આઠમને દિવસે રજપૂતાણી અહીં આવશે. ચારણે ડોકું ધૂણાયું ને ઘોડાની રેનને પકડવા પાછળ નજર કરી એણે ફરીવાર જોયું ત્યારે માત્ર વડલાના પાન ખખડતા હતા. તીવ્ર વેદના ભોગવતો તે એકલો જ ઊભો રહીને પાન ખખડાવી રહ્યો હતો. રજપૂતે કહેલો માર્ગ પકડીને ચારણ દાતા સરાવ્યો. ચારણ તો જુદ્ધ રમે ચઢેલા રજપૂતનો આનંદ છે. અને રાજદરબારે જ્યારે મોંઘો રાણીવાસ સૌના ઉપર કાંઈ ને કાંઈ આળ પંપાળ ચડાવી જાય ત્યારે એકલો રાજકવિ જ એમાં નિર્દોષ મનાય છે. ચારણ રજપૂતના સસરાને ત્યાં ઉતર્યો અને રજપૂતાણીને એકલો મળ્યો. ઘરાસણી જોજે બાપ, પાછું ડગલું ભરતી, એક કામ સાટું સંભાળી છે. કઠિયાણી બોલાવે જરા જાડી લાગે છે, પણ ગરાસણી તો એના શરીર જેવી બોલે મીઠી. સોને રખદા દેખાતા હોય, ઘાટીલા નાના ઢોળિયા કાનમાં લટકતા હોય એવી ગોરાસણી જ્યારે બોલે ત્યારે જાણે બોલમાં મીઠપનો પાર નથી એમ લાગે. ગરાસણીએ જવાબ આપ્યો, બોલો મારા જેવું શું કામ પડ્યું? બાપ, જીવતા નેહ તો માની માતર રાખે છે, પણ આ તો મર્યા પછીના નેહની વાત છે. ઘરાસણી ચમકી, ચારણ બોલે એ સાંભળવા વધારે આતુર બની. દરબાર ગામતરે ગયા કેટલા વર્ષ થયા? 5 વર્ષ. ભલે બાપ, સાચું બોલજે, ઈ પછી તને દરબાર સપને ચડેલ ખરા કે? ના, ક્યારેય નહીં, જાણે ગયા પછી પ્રીતિ ભૂલી જ ગયા છે. ના બાપ ના, સાચો અણીસૂદ ઘરાસ્યો કઈ સતીને ભૂલે? શંકર પાર્વતીના જોગમાં કઈ મણા હોય? ભૂલ્યો નથી, હજી ગરાસ્યો તને ભૂલ્યો નથી. અને સાંભળજે બાપ, ભડકતી નહીં હો, સાચી ગણાસની છો કે? રજપૂતાણી ટટ્ટાર થઈ, ચારણ ધ્રુજે એટલી ધડતાથી બોલી, આજ પરીક્ષા કરવી છે? શું ગરાસ્યા એ ભૂત થઈને મારી ખબર કાઢવી છે ને? ચારણ હેપતાઈ ગયો. રજપૂતાણી ગજબ કરી, તને ખબર ક્યાંથી? ખબર ક્યાંથી? રણ સંગ્રામમાં મરે નહીં એ રજપૂત, માત્ર ભૂત. અને એવા ભૂતને વાસના સહિત જડ મૂળથી ઉખેડી નાખવા માટે જ હું ગરાસની છત્તા સતી થઈ નથી. બોલ ચારણ, હવે કઈ કહેવું છે? ગરાસ્યો તને મળવા આવતા રૂપેણમાં ડૂબ્યો છે ને એ કઈ નેહ જેવો નેહ કહેવાય? ના ના, નેહ કઈ જેવો તેવો કહેવાય? ગરાસની કડકાઈથી બોલી, અને એટલે જ રૂપાળો સોને મળ્યો હોય એવો રાજમાર્ગ ગરાસ્યો ઉજ્જળ બની ગયો છે, સાચું કે? સાચું બાપ, સાચું. પણ મરેલ હારે કઈ વેર હોય? ભૂતની હારે કઈ ભળ થવાય? ઈ તો એવાની વાસના હોય એને બટકું બટકું નાખો એટલે જાય ભાગ્યા. લે સાંભળ બાપ, ગરાસ્યાની વાસના છે તને જોવાની. મને 2 દી પહેલા વડ હેઠળ મળ્યો હતો. ધોળે દીએ કેસરી સિંહ જેવો કચેરી ભરીને બેઠો હતો અને જુઓ તો દેવાંશી રજપૂતોનો ડાયરો જામી ગયેલો. જાણે મરત લોકમાં ફરીવાર અવતર્યો હોય. મારી પાસેથી વેણ લીધું છે કે ગરાસણીને એક વાર દેખાડ. મેં બાપ વેણ આપ્યું છે અને તારી વેણ પાળે છૂટકો. અને પછી ગરાસ્યો એ માર્ગે કોઈ દી દેખા નહીં દે એવું મેં વણ લીધું છે. વેણ પાળીશ એક વાર નહીં, 1000 વાર. પણ હું તો ગરાસણી છું એટલે વટે માર્ગુને માર્યા છે ને માર્યા પછી જાણે કાળો કેર વર્તાવ્યો છે. રૂપેનો ગેગુર વડલો ઉજ્જડ કરી મૂક્યો છે અને સોનાની રેખ જેવો રાજમાર્ગ કાળો ધબ કરી દીધો છે. એવો ગરાસ્યો મારો ધણી હોય તો ધણીને સોસરવો વાઢી નાખું. આવીશ, મળવા આવીશ. પણ ચારણ, એને કહી આવજે કે રજપૂતાણી આવે છે, ખાડાની ધારે લગ્ન કરવાના એને કોડ જાગ્યા છે. રજપૂતાણી બાપ, આ તો અવગત્યો દે, એની હારે કઈ ખાડાની દરે ધીંગાણા થશે?
ઇતે મનખા દે છે કે કબજેરીએ અડી જાશે, જાણે વંટોળિયો હાલ્યો ગયો. કેતકીના સોટાની જેમ રજપૂતાણી સીધી ટટાર થઈ ગઈ અને પાત્રી દેહલતા નાગરની જેમ જાણે ફૂંફાડા દેતી હોય એમ ઊભી થઈ ગઈ. મરદના પણ હાડે હડ ધ્રુજે એટલી કડકાઈથી ચારણ સામે જોઈ રહી, દેવી પુત્ર છો? રજપૂતાણી હારે વાત કરવી છે કે વાણિયણ હારે? અને ઝડપ દેવતીકને એક ફલાંગે એણે ખીટી ઉપરથી કાળી નાગણ જેવી તલવાર લીધી, એને નાગી કરી મ્યાન ફેંકી દીધું. ચાલો દેવી પુત્ર, મોઢા આગળ થાઓ, આજે માર્ગને નરભે કરી મૂકવો છે. બોલ્યા ચાલ્યા વિના ચારણ આગળ ચાલ્યો અને પાછળ મહિષાસુરને હણવા ચડેલી જાણે રણચંડી જેવી રજપૂતાણી ચાલી. બપોરના 12 વાગ્યાની તક સાધીને રજપૂતાણીને ચારણ વડલા હેઠળ આવી પહોંચ્યા. વડલાના પાન એવી ભયંકરતાથી ખખડી રહ્યા હતા કે કાચું પોચું હૃદય તો ત્યાં જ ગેપ થઈ જાય. આખી સીમમાં બીજું કોઈ દેખાતું નહોતું. વડલા નીચે કોઈ પણ મુસાફર નહોતો. અને આવી ભયાનક એકલતામાં ચારણ ને રજપૂતાણી બે જ ઊભા હતા. ક્યાં છે રજપૂત? રજપૂતાણી બોલી. અને એના અવાજથી જાણે ધ્રુસતો હોય એમ વડલો જરા ખખડ્યો. અહીં કોઈ નથી. હવે ઘડી બે ઘડીમાં તમને આવતા દેખાડો. થોડી વાર સુધી બંનેના મૌન, જગ્યા વધારે ભયંકર હતી. અચાનક એક ઘોડે સવાર દેખાયો. રજપૂત પોતાની પાણીમાંથી ઘોડી કાઢી અને ચાલ્યો આવે છે. નજર તરફ કરી તો રૂપેણની સામે મંડાઈ રહી હતી. ચારણે વિહવડતાથી રજપૂતાણી સામે જોયું. રજપૂતાણીના ચહેરા પર ભયનું નામ નિશાન નહોતું. એણે પોતાની તલવાર વધારે જોશથી પકડી અને ચારણને પડકાર્યો, જોજે મરસ થાજે હો. થોડી વારમાં ઘોડે સવાર છેક પાસે આવ્યો. 28-29 વર્ષનો ભર જુવાનમાં આવેલો રજપૂત દેખાયો. બસ એ જ આવવા દે, જોજે હો જોગમાયા ઘા ના કરતી. રજપૂત તદ્દન નજીક આવ્યો. એનું રૂપાળું મોં દેખાયું. એ રજપૂતાણી સામે જોઈ રહ્યો. રજપૂતાણી એની સામે જોઈ રહી. ઓળખાણ પડે છે કે? હા હા, રજપૂતાણીએ જવાબ પાડ્યો. ઓળખાણ કેમ ના પડે? જેણે બાયડીને મળવા નિર્દોષ વટેમાર્ગો માર્યા, રાજમાર્ગ અભડાવ્યો ને ભિખારીની પેઠે ચારણને ઝાંચ્યો અને બાપ ચારણે રજપૂતાણીને વારી. રજપૂત ખાસિયાણો પડી ગયો. એના હાથમાંથી ઘોડાની રેન સરી જતી લાગી. એણે અત્યંત દુઃખભરી દ્રષ્ટિથી રજપૂતાણી સામે જોયું. રજપૂતાણી, મારા ગામના મારા આશ્રિત માણસોને માર્યા એનું શું? મેં નથી માર્યા રજપૂતાણી. ખરો અણીશુદ્ધ ગરાસ્યો હો તો તૈયાર થઈ જા. ગરાસ્યાનો દેખાવ એકદમ ફરી ગયો. ચારણ ધ્રુસતો હોય એમ લાગ્યું, પણ જેમ ભયંકર વીજળી ખરે એમ ગરાસીના હાથથી તલવાર ચમકી ને જનોય વડ કાપી નાખો હોય એવા જોશથી એણે ગરાસિયા ઉપર ઘા કર્યો. માર્યા બાપ ભરે કરી ચારણ વચ્ચે કૂદ્યો, પણ ગરાસિયો ત્યાં હતો નહીં. અને રજપૂતાણી તલવારનો જોશ ભર્યો ઘા ખાલી જવાથી ગોઠણ ભેર નીચે નમી ગઈ. તલવારના ઘાથી ઉડેલ થોડીક ધૂળ જ માત્ર દેખાઈ. ભારે થઈ બાપ, વાંધો નહીં દેવી પુત્ર, તે વેણ તારું પાળ્યું છે. હવામાં ખાલી શબ્દો જ સંભળાયા. રજપૂતાણી ઝડપથી પાછળ જોયું. ગરાસિયો નદી તરફ ઘોડી હાંકીને જતો દેખાયો. એની પાછળ ઉઘાડી તલવારે દોડી અને એને વાળતો ચારણ પાછળ દોડ્યો. રૂપેણના ચોખ્ખા પાણી ચાલ્યા જતા હતા. ગરાસિયો ઘોડા સહિત તેને કાંઠે પહોંચ્યો. રજપૂતાણી પાછળ ચાલી. ગરાસિયો હોય તો ઊભો રહે, રજપૂતાણીએ હાકલ મારી. એ સાંભળી ગરાસિયો સ્થિર થઈ ગયો. રજપૂતાણી છેક તેની પાસે પહોંચી. ફરી ત્યાં કોઈ મળે નહીં, પણ પાણીમાં રજપૂતાણીનું વસ્ત્ર ખેંચાતું લાગ્યું. રજપૂતાણીનો ઘાઘરો પલળ્યો હતો અને તેમાંથી પાણીની ધાર ચાલી જતી હતી. રજપૂતાણીએ નીચે જોયું. ત્યાં જાણે પાણીમાં અત્યંત વેદના ભર્યું રજપૂતનું મોં બે તરસ્યા હાથનો ખોબો વાળીને આ પડતું પાણી ભારે વિહવળતાથી પી રહ્યું છે. ઘટુ 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 ઘૂંટડા લે છે. રજપૂતાણી જોઈ રહી.
રજપૂતે એની સામે જોયું, પણ આ કેટલી વેદના, કેટલું દુઃખ, કેટલી નિરાશા, કેટલી તૃષ્ણા, કે ન પૂછોની વાત. રજપૂતાણીથી અત્યંત માયાભર્યા અવાજે બોલાઈ જવાયું, રજપૂત આશુ. બસ હવે તૃપ્તિ, અતિ તૃપ્તિ. હવે તલવાર ચલાવી લે રજપૂતાણી, એ બીજા મૃત્યુની કઈ વેળા ઓર આવશે. રજપૂતાણીના હાથમાંથી તલવાર ઢીલી પડી ગઈ. એણે નીચે નમીને રજપૂતનો હાથ પકડી લીધો. રજપૂતે તે એક વખત છોડાવ્યો. રજપૂતાણી એને ફરી પકડ્યો. તું ક્યાં ડૂબ્યો છે? હવે તું ક્યાં જાય છે? રજપૂતે રૂપેણમાં લાંબી નજર કરી. એક ઠેકાણે પાણી ઊંડું હતું, ત્યાં એની દ્રષ્ટિ થઈ ગઈ. હવે તને નહીં જવા દઉં. રજપૂતાણી તલવારને નદીમાં ફેંકી દીધી અને રજપૂતનો બીજો હાથ પણ પકડ્યો. પણ રજપૂતાણીના હાથમાં માત્ર પાણીના પરપોટા રહ્યા. રજપૂતાણીનું મોં નદીના તરંગ પર થોડે દૂર દેખાયું. રજપૂતાણી આગળ વધી. હાથની નિશાનીથી રજપૂતાણીને આગળ વધવા ઉત્તેજતો રજપૂત વધારે દૂર દેખાયો. રજપૂતાણી વધી, પણ રજપૂત હજી દૂર દેખાયો. ચારણે કાંઠા ઉપરથી બૂમ પાડી, ઘરાસણી પાછા વળો, હવે પાણી ઊંડું છે. એ તો ઉડી ગયો બાપ, પાછા વળો. એ તો ઉડી ગયો બાપ, પાછા વળો. મોં મલકાવીને રજપૂતાણી મીઠાશથી બોલી, જા જા દેવી પુત્ર, હવે સુખેથી ઘેર જા. મારે તો આ દુખી ગરાસિયાનું ઘર ફરીને વસાવવું છે. આપણે રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસ તો ટૂંકી વાર્તાની આ શતાબ્દી વર્ષ છે એ નિમિત્તે રોજ બપોરે 4-5 દરમિયાન આપણી ટૂંકી વાર્તાઓ વિશે અહીં વાત થાય છે. કાલે પણ અહીંયા પન્નાલાલ પટેલ અને ઈશ્વર પેટલીકરની વાર્તાઓ વિશે વાત થશે, જેની વાત કરશે શ્રી કિરીટ દુધાત, અને વાર્તાનું વાંચન કરશે આરજે ધ્વનિત અને ચિરાગ ત્રિપાઠી. કાલે પણ આપ સૌ અહીં પધારશો. મંચસ મહાનુભાવોનું અભિવાદન આસિસ્ટન્ટ કમિશનર શ્રી મનીષ પારગી સાહેબ કરશે અને આપ સૌને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે. મનીષભાઈને વિનંતી, શ્રી મોહનભાઈ પરમાર. આસિસ્ટન્ટ મેનેજર મનીષ પારગી સાહેબને વિનંતી કે તેઓ નિસર્ગભાઈનું સન્માન કરે. નિસર્ગભાઈ ત્રિવેદી. શ્રી જિજ્ઞા મહેતા. આભાર પારગી સાહેબ. આજની આ બેઠક અત્રે આપણે સંપન્ન કરીએ છીએ. હવે પછી અહીં જ ગુજરાતી ક્લાસિકની બેઠક શરૂ થશે, જેમાં આજે મનુભાઈ પંચોળી દર્શકની નવલકથા સોક્રેટિસ વિશે આપણા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા એવા વરિષ્ઠ સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી વાત કરશે. તો આપ સૌ તેનો પણ લહાવો લેશો તેવું ખાસ ઇજન આપું છું. આભાર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરસ મજાનું આયોજન, અમદાવાદ નેશનલ બુક ફેરનું આ છઠ્ઠું વર્ષ, અને 94.3 MyFM થી હું છું આરજી પાયલ. જ્યારે આ વર્ષે આપણે મરીઝની જન્મ શતાબ્દીની ઉજવણી કરી રહ્યા છીએ, આપણી ટૂંકી વાર્તાઓના 100 વર્ષ પૂર્ણ થયા છે. વાર્તાઓની વાત થાય, ટૂંકી વાર્તાઓની વાત થાય, અને ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીની વાત ના થાય એ શક્ય જ નથી. અને આ વિષયમાં આ કાર્યક્રમને આગળ વધારવા માટે અત્યારે હું રિક્વેસ્ટ કરીશ છાયાબેન ત્રિવેદીને કે મારી સાથે સ્ટેજ પર આવે. પોતે કવિત્રી છે, સાથે વાર્તાકાર, અનુવાદક, સંપાદક છે. એમના 7 પુસ્તકો ઓલરેડી પ્રકાશિત થઈ ચૂક્યા છે, અને વાર્તાના વાચકોને હું અત્રે આમંત્રિત કરું છું. સર્વશ્રી મોહનભાઈ પરમાર. નિસર્ગભાઈ ત્રિવેદી અંતર્ગત આપણે ધૂમકેતુની વાર્તાઓ વિશે વાત કરીશું. શ્રી મોહન પરમાર તેમના વિશે વાત કરશે, અને ત્યારબાદ
સર્વશ્રી નિસર્ગ ત્રિવેદી અને જિજ્ઞા મહેતા વાર્તાનું પઠન કરશે. હમણાં જ જેમ આરજે પાયલે કહ્યું એમ ટૂંકી વાર્તાની શરૂઆત કંચનલાલ વાસુદેવ મહેતા, એટલે કે આપણે જેને મલ્યાનીલ તરીકે ઓળખીએ છીએ, તેમની ગોવાલોની વાર્તાથી શરૂ થઈ. તેને 100 વર્ષ થયા, એટલે આમ કોર્પોરેશન દ્વારા ટૂંકી વાર્તાનું આ શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતી ટૂંકી વાર્તાનું ઉત્તુંગ શિખર એટલે ધૂમકેતુ. મોહનભાઈ આજે તેમના વિશે વાત કરશે, તેમની વાર્તાઓ વિશે વાત કરશે. આમાં સાહિત્યમાં ગ્રામ ચેતના, નારી ચેતના અને પછી એક મહત્વનું પાસું ઉમેરાયું, તે દલિત ચેતના. મોહનભાઈ પરમારનું તેમાં નોંધનીય પ્રદાન રહ્યું છે. તેમણે વાર્તા, નવલકથા, નાટક, વિવેચન અને સંપાદનના પુસ્તકો આપ્યા છે. તેમનું સર્જન માત્ર દલિતોની વ્યથા પૂરતું મર્યાદિત ન રહેતા તેમાં આધુનિક વલણોનો પ્રભાવ પણ જોવા મળે છે. ઉમા સ્નેહરશ્મિ પુરસ્કાર, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમીના પારિતોષિકોથી તેમની કૃતિઓ પોંખાઈ છે. દલિત ચેતના સામયિકના તેઓ સ્થાપક છે અને તેના દ્વારા વર્તમાન દલિત સાહિત્યને તેઓ વાચા આપે છે. ધૂમકેતુની વાર્તાઓ વિશે વાત કરવા મોહનભાઈને આમંત્રણ આપું છું. શ્રી મોહન. નમસ્કાર. આજે ગુજરાતી ટૂંકી વાર્તાને 100 વર્ષ થયા તે નિમિત્તે મ્યુનિસિપલ કોર્પોરેશને જે આ કાર્યક્રમ યોજ્યો અને મને ધૂમકેતુની વાર્તાઓ વિશે બોલવાની જે તક આપી તે બદલ પ્રથમ એમનો આભાર માનું છું. ધૂમકેતુની વાર્તાઓ 1920 પછી ગુજરાતી સાહિત્યમાં પ્રસાર પામી. તે પહેલાં મલયાનીલે 1918માં ગોવાલી નામની વાર્તા લખી. એ વખતે બકર ઠાકોર, કમા મુનશી, ઇન્દુલાલ યાજ્ઞિક, લીલાવતી મુનશી વગેરે વાર્તાઓ લખેલી. ધનશુક્લાલ મહેતા પણ એમાં ખરા, પરંતુ આ વાર્તાઓ કલાત્મકતાની રીતે પાંખી પડી જતી હતી. અને એ પછી ધૂમકેતુ જે વાર્તાઓ લઈને આવ્યા એ વાર્તાઓ પરંપરાગત શૈલીની હોવા છતાં કલાત્મકતાના નમૂના હતા. આપણે જે ગુજરાતી વાર્તા યુરોપ અને અમેરિકાના જે વાર્તાના પ્રવાહો થયા એ પછી 80 વર્ષ પછી આપણે ત્યાં ગુજરાતમાં વાર્તા પ્રગટી. 1837માં અમેરિકામાં અને યુરોપના દેશોમાં 1937માં પ્રથમ વાર્તા લખાણી. એનું ઉદાહરણ તરીકે એમ કહું કે ચેખોવનો જન્મ 1860માં થયો અને એમનું મૃત્યુ 1904માં થયું. આ સમયગાળો જોઈએ તો 1905 સુધી તો આપણે ગુજરાતી વાર્તા લખી જ શક્યા નહોતા. એટલે એ પછી ધીરે ધીરે યુરોપ અને અમેરિકાના સાનિધ્યમાં આવ્યા પછી આપણે વાર્તા લખવાની શરૂઆત કરી. એટલે 1918 પછી આપણી વાર્તાનો પ્રવાસ શરૂ થયો. એમાં ધૂમકેતુ એક ચિહ્નરૂપ કામ છે એમનું, અને હું જરા વાંચી લઈશ એટલે શું સમય જળવાય. ધૂમકેતુ એમના સર્જનકાળ દરમિયાન વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન કર્યું છે. 24 વાર્તા સંગ્રહોની કુલ 492 વાર્તાઓ, 7 સામાજિક અને 27 ઐતિહાસિક નવલકથાઓ, મળીને કુલ 34 નવલકથાઓ, 5 નિબંધ સંગ્રહો, 3 ચરિત્ર લેખનો, 2 આત્મચરિત્ર લેખન, 2 નાટક સંગ્રહો અને 11 પુસ્તકો ચિંતનના છે. આ બધા સાહિત્ય સ્વરૂપોમાં જો સૌથી વધારે એમનું માનીત સ્વરૂપ હોય તો તે વાર્તા છે. ધૂમકેતુનું નામ વાર્તા ક્ષેત્રે સતત રમતું રહ્યું છે. ધૂમકેતુના આગમન પહેલાં ગુજરાતી નવલિકાનું ખેડાણ થયેલું, પણ તેમાં કલાત્મકતા પાંખી પડી જતી હતી. ગુજરાતી વાર્તા સાહિત્યમાં કલાત્મકતા લાવવાનું માન ધૂમકેતુને ફાળે જાય છે. મલાઈ નીલે 1918માં ગુજરાતી સાહિત્યની પ્રથમ વાર્તા ગોવાલણી લખી એ ઘટનાને આજે 100મું વર્ષ ચાલે છે. આ 100 વર્ષના ગાળામાં અનેક વાર્તાકારો આવ્યા અને ગયા, પરંતુ ગુજરાતી વાર્તા સાહિત્યમાં અમુક વાર્તાકારો એવા છે કે વાર્તાની વાત કરતી વખતે એમને યાદ કરવા પડે. ધૂમકેતુ પ્રત્યેક ટાણે યાદ કરવા પડે તેવા ઉત્તમ વાર્તાકાર છે. ઉત્તમ કોટિના નવલિકાકાર તરીકે તો ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં અને ભારત બહાર પણ પ્રસિદ્ધિ પામ્યા છે. તેમની 7 ઉત્તમ નવલિકાનો સંગ્રહ સપ્તપર્ણ નામે હિન્દીમાં ભાષાંતર થયેલ, વેરી લોંગ બેન્સ
કંપનીએ પ્રગટ કરેલી 10 ટેલ્સ નામની દેશ પ્રદેશની ટૂંકી વાર્તાઓનો સંગ્રહમાં તેમની પોસ્ટ ઓફિસ ધ લેટર શીર્ષક હેઠળ અનુવાદ પામેલી. આદિમ વૃત્તિઓ અને તે પછી ઊભી થયેલી વિષમતાઓ, 12 માણસના વિકાસમાં અવરોધક પરિબળો, ગ્રામજીવનનો વિચ્છેદ અને નગરજીવન તરફ વધતા જતા ખેંચાણની વિગતો નીચલા સ્તરના પાત્રોથી માંડીને શેક ઉપલા વર્ગના પાત્રોના મનોગતનું નિરીક્ષણ, લગ્નજીવન આંતર અને બાહ્ય આવર્તનો, ઐતિહાસિક પ્રસંગોમાં મૌલિક અને સ્વકીય અનુભવોથી જુદો દ્રષ્ટિકોણ રચી આપતી સુસમજ, વિસ્તરાતી સાંસ્કૃતિક લાગણીઓ, તત્કાલીન સમયના સામાજિક મુંઝવતા પ્રશ્નોનો ઉકેલ, આ બધું પોતાની વાર્તાઓમાં કન્નડી આપનાર આ વાર્તાકાર કેટલા અનુભવોથી પસાર થયા છે તેની પ્રતીતિ થાય છે. આવા સમર્થ વાર્તાકાર માટે આપણે ત્યાં ભાતભાતની ચર્ચા વિચારણા થયા કરી છે. તણખા મંડળ 1 પ્રકાશન પછી 2 વર્ષે પ્રગટ થયેલા રાવી પાઠકના વાર્તા સંગ્રહ દિરેપીની વાતો ભાગ 1 વિવેચકોએ ધૂમકેતુથી નોખા પ્રકારની વાર્તાઓ ગણે છે. રાવી પાઠક ધૂમકેતુના સમકાલીન વાર્તાકાર હતા અને તેના પ્રભાવ સામે ધૂમકેતુને ટકવાનું હતું, ને તે પછી ઉમાશંકર જોશી, સુંદર જેવા વાર્તાકારોના ઉદયકાર સામે પોતાની વાર્તાના પ્રભાવને સ્થિર રાખવાનો હતો. 1940 પછી પન્નાલાલ પટેલ જેવા સમર્થ વાર્તાકાર સામે ઝીંક ઝીલવાની હતી, ને મળિયા ખત્રી અને દલાલની નોખી ભાત પાડતી વાર્તાઓ સામે પોતાનું વાર્તાલેખન અટકી ન જાય તેની તકેદારી રાખવાની હતી. 1955 પછી વાર્તાનો નવો વળાંક સુરેશ જોશી લાવ્યા. આ બધી વખતે ધૂમકેતુની વાર્તાઓ ચર્ચાતી રહી છે. ગુજરાતી સાહિત્યના કોઈ વિવેચકે એકાદ વાર આ મતલબનું વિધાન કરેલું કે ધૂમકેતુની વાર્તાઓના પાત્રો લાગણી છે અને ભાવના સારી છે. આ વિધાનને આજના વિવેચકો પણ વળગી રહ્યા છે. ધૂમકેતુની વાર્તાઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યા પછી વિવેચકનો આ મત એકાંગી લાગે છે, કેમ કે ધૂમકેતુની વાર્તાઓ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં જરાય મણા રાખી નથી. ધૂમકેતુ વડે ગુજરાતી વાર્તા ઉજળી છે. સમયને વશ વર્તીને કોઈપણ સર્જનમાં તત્કાલીન સમાજના ચિત્રો ઝીલાતા હોય છે. દેખીતું છે કે તે વખતના સમાજની સ્થિતિને અનુલક્ષીને ધૂમકેતુની વાર્તાઓના પાત્રો લાગણીશીલ અને ભાવનાવાદી હોઈ શકે છે. તે વખતના ગુજરાતની સ્થિતિ કંઈ રૂઢિચુસ્ત અને સંકુચિત હતી. ભારતમાં વિદેશી ટેકનોલોજીનો પ્રવેશ માણ થયો હતો, ને તેનો વિકાસ થવો બાકી હતો. શિક્ષણનું પ્રમાણ પણ સામાન્ય હતું, એટલે તે વખતના માણસોને પોતિકા આનંદ ઉલ્લાસમાં જીવવાનું હતું. સહજ છે કે આવા આનંદ ઉલ્લાસમાં લાગણી અને ભાવનાનું આધિપત્ય વિશેષ હોય. વાસ્તવિક ચિત્રણ અને તેમાં ભરતી લાગણીઓ ધૂમકેતુની વાર્તાના વિષયવસ્તુ બને તેમાં પછી નવાઈ છે નહીં. આ લાગણી અને ભાવનાવાળી વાત પાત્રોના બાહ્ય વર્તનથી પ્રગટતા આવેશો પૂરતી મર્યાદિત છે, પણ પાત્રોના ભીતરી પાત્રોમાં, ભીતરી પોતમાં લાગણી અને ભાવનાથી પ્રગટતા સૌંદર્યને લીધે ધૂમકેતુની વાર્તાઓની કલામય સિદ્ધિઓની વાત આપણે ત્યાં સાજી થઈ નથી. આજની તારીખ આપણે વાર્તાના ઘટક તત્વોની વાત કરીએ તો વસ્તુ સંરચના, ચરિત્રાંકન, વાતાવરણ, કથન કેન્દ્ર અને શૈલી આ મૂળભૂત તત્વો વાર્તાની માંગને વસવર્તીને આવે છે. ક્યારેક વાર્તા ચરિત્ર પ્રધાન, વાતાવરણ પ્રધાન બની આવવાનો સંભવ ખરો, પરંતુ આ બધા ઘટક તત્વોથી કોઈની ઉપેક્ષા કરી શકાય નહીં. ધૂમકેતુની વાર્તાઓમાં આ ઘટક તત્વોની સભાનપણે જાળવણી કરવામાં આવી છે. ધૂમકેતુની 492 વાર્તાઓ બધી જ કલાત્મકતાના ઉત્તમ નમૂના છે એમ કહેવાનો કોઈ આશય નથી. ઘણી વાર્તાઓ તેના પાત્ર વૈવિધ્યને કારણે આકર્ષણ જમાવી શકી છે તેવું મારે કહેવું છે. જો જુમો ભિસ્તી, દેવું કોરણ, કોચમેલની ડોસા, પુના રમારણ, કારો રાવળિયો, પ્રોફેસર નંદપ્રસાદ, ગુલાબ ભાભી, દેવમણી, ગામેતી, દરબાર રતિ, કામદેવ, બ્રહ્મદેવ ઇત્યાદિ એમના વિવિધ સ્તરના પાત્રો છે. આ પાત્રો ગ્રામ, નગર, મધ્યયુગ કે પૌરાણિક હોય, દરેક પાત્રોની વૈયક્તિક ઓળખ સ્થાપી આપવામાં ધૂમકેતુએ પૂરી નિષ્ઠા બતાવી છે. અગાઉ કહ્યું તેમ દરેક વાર્તાકાર તેના તત્કાલીન સમયને પોતાની વાર્તામાં પ્રસ્થાપિત કરતો હોય છે, પરંતુ વાર્તાક્ષણ રચીને જે સંવેદન પ્રગટાવે છે તે તો ચિરંજીવી હોય છે. ધૂમકેતુની વાર્તાઓમાં આવા ચિરંજીવ સંવેદનો પ્રગટ્યા છે. આજના સંદર્ભમાં પણ ધૂમકેતુની વાર્તાઓમાં પ્રગટેલા સંવેદનો આસ્વાદનું કારણ બની રહે છે. ધૂમકેતુ આર્ષદ્રષ્ટા હતા તે તેમની ઘણી વાર્તાઓ ઉપરથી જોઈ શકાય છે. 1936 લખાયેલી કવિતાનો પુનર્જન્મ
તેના વિશિષ્ટ કથાવસ્તુને કારણે ધ્યાનપાત્ર છે. આ અને બીજી અનેક વાર્તાઓ ભાવિના સાંકેતિક ભયસ્થાનો ચિંધી બતાવીને ધૂમકેતુએ ભવિષ્યમાં લખનારા સાહિત્યની પૂર્વ ભૂમિકા રચી છે. ધૂમકેતુએ કરેલી વાર્તા વિચારણા તેમની વાર્તા વિભાવના સમજવામાં ઉપયોગી થઈ પડે તેમ છે. તેમની વાર્તાઓમાં જે ઘટક તત્વો તેઓ નિરૂપવા તાકે છે તેમાં કલા સંવિધાનનો મુદ્દો તરત ધ્યાન ખેંચે છે. ગુજરાતી વાર્તામાં જે વળાંકો આવ્યા તે વળાંકોમાં ધૂમકેતુ વાર્તાનું સ્થાન ક્યાં છે તેવો પ્રશ્ન છે. જે થાય 1955 પહેલાં જે વાર્તાકારો વાર્તા લખતા હતા તે લેખકોની વાર્તાઓ આજે ટકી શકે ખરી? આ પ્રશ્નના જવાબમાં એમ કહેવું પ્રાપ્ત થાય છે કે ધૂમકેતુ રાઈ પાઠક, પન્નાલાલ, મડિયા, સુંદરમ, જયંત ખત્રી અને જયંતિ દલાલની કેટલીક વાર્તાઓ આજે પણ પહેલાં જેવી તાજગી સબર લાગે છે. ગુજરાતી વાર્તાની સદી પૂરી થઈ ગઈ છે. સદીનું સર્વેયુ કાઢતાં એટલું તો ચોક્કસ કહેવું પડે તેમ છે કે અત્યાર સુધીના વાર્તાકારોમાં સંખ્યાની દ્રષ્ટિએ વધુમાં વધુ ઉત્તમ વાર્તાઓ ધૂમકેતુ પાસેથી મળે છે. પોસ્ટ ઓફિસ, વિનીપાત, હૃદયપલટો, પૃથ્વી અને સ્વર્ગ, જીવનનું પ્રભાત, સત્યનું દર્શન, રજપૂતાણી, આત્માના આંસુ, રત્નો ઢોલી જેવી અનેક ઉત્તમ વાર્તાઓ ધૂમકેતુ આપી શક્યા છે. પોસ્ટ ઓફિસમાં કોચમેનલી ડોસાએ પુત્રી મરિયમનો કાગર આવવાની ઇંતેજારી છે. દરરોજ સાંજે પોસ્ટ ઓફિસ બંધ થવા ટાણે હાજર થતા કોચમેન અલી ડોસા મરિયમનો કાગર આવવાની રાહ જોતા થાકતા નથી. મરિયમનો એક દિવસ તો કાગર આવશે જ તેવી મનમાં પાકી શ્રદ્ધા છે ને એક દિવસ મરિયમનો કાગર આવે છે. પણ તે કોચમેન અલી ડોસાના મૃત્યુ બાદ અલી ડોસાના મનની વાતને અસ્વીકારતા પોસ્ટ માસ્ટરના મનની ગતિવિધિને વાર્તા કરે અદ્ભુત રીતે ઝંકૃત કરી છે. પોતાની દીકરીના સમાચાર માટે ઉત્સુક પોસ્ટ માસ્ટરને અલી ડોસાના મનની વાત સમજાઈશ. અલી ડોસા જેવી પોસ્ટ માસ્ટરની સ્થિતિમાં વાર્તાક્ષણ રચાય છે. વિનીપાત એમની બીજી યશસ્વી કૃતિ છે. ઈસવીસન 1873માં ડભોઈ જેમ્સ ફાર્બર્સના હાથમાં હતું. મહાદજી સિંધિયાના પ્રતિનિધિને ડભોઈ સોંપવાનો વારો આવ્યો ત્યારે એને ડભોઈ છોડવું ગમતું નહોતું. મહાજન મંડળ એને ભેટ સોગાદો આપવા માગતું હતું પરંતુ હીરાદ્વારની બહારની કોતરણીમાંના ખંડિત નમૂનાને વેરણ છેરણ રખડતી મૂર્તિઓ સિવાય એમને કશું ખપતું નહોતું. સોમેશ્વર શાસ્ત્રી શિલ્પી હીરાદરની કલાના પ્રસર્જક હતા. જેના પ્રાણ હનાઈ ચૂક્યા છે તેવી પ્રજાથી દૂર ભાગવાની એ વેતરણમાં હતા. સહ્યાદ્રી પર્વતની માળામાં કોઈ શિલ્પી સલાટ મળી જાય તો તેને હીરાદરનો જીવન સંદેશ પહોંચાડવો હતો. હીરાદરની મૂર્તિઓ એક કલાપારખુના હાથમાં જઈ રહી છે તેનો એમને સંતોષ હતો. પરાધીન પ્રજાનો વિનીપાત જોઈ રહેલા સોમેશ્વર શાસ્ત્રી અને મૂર્તિઓને લીલાશ્યમ ડુંગરની હારમાળામાં આવેલા નાના સરખા ગામમાં પધરાવવાની મહેચ્છા રાખી ધન્યતા અનુભવતા જેમ્સ બાર્બસ આ કૃતિના પ્રાણદાર પાત્રો છે. જરા પાણી લાવજો. સામાજિક ચેતનાની સમાંતરે ઉડતી પાત્રગત કુમારી સામાજિક ચેતનાની સમાંતરે ઉડતી પાત્રગત કુમારી ધ્યાનાકર્ષક છે. પરાધીન પ્રજામાં ચેતનાનો નવસંચાર લાવવાનો સૂક્ષ્મ ખ્યાલ ગોપિત રાખીને વાર્તાકલાની અપૂર્વ ઝાંખી કરાવી છે. ધૂમકેતુની આ વાર્તા ક્યારેય જૂની નહીં થાય. આંતમાના આંસુનું કથાવતું ઐતિહાસિક છે. વૈશાલી નગરીની સુંદર સ્ત્રી આમ્રપાલી પોતાના રાજ્ય ખાતર પોતાના સ્ત્રીત્વ અને માતૃત્વનું વિલોપન કરે છે. વાર્તાના ગર્ભમાં સિંહ નાયક દ્વારા વૈશાલીને પ્રજાતંત્ર રાજ્ય બનાવવાની ખેવના વાર્તાને ઉચ્ચ સ્તરે લઈ જાય છે. 1925ની આસપાસ લખાયેલી આ વાર્તામાં ધૂમકેતુનો વિચાર આજના સંદર્ભમાં મૂલ્યવાન છે. ધૂમકેતુ લખતા થયા તે પછી આવેલા વાર્તાકારો પર ગાંધીજીની વિચારધારાનો પ્રભાવ ચોખ્ખો વર્તાઈ આવે છે. ત્યારે ધૂમકેતુ પર આવો કોઈ પ્રભાવ કે એવી તેવી કોઈ વિચારસરણીના કામણનું પણ કરેલા ન હોવાથી તેઓ એક શુદ્ધ વાર્તાકાર તરીકે જ ઉભરી આવેલા જોઈ શકાય છે. જીવનનું પ્રભાત અને પૃથ્વી અને સ્વર્ગ આ બંને વાર્તાઓ ધૂમકેતુની કલ્પના શક્તિના અદ્ભુત નમૂના છે. જીવનનું પ્રભાતમાં પ્રલય થયા પછી ફક્ત જગત આખામાં બચેલા બે નરનારીઓ આગળનું બધું ભૂલીને નવેસરથી જીવન જીવવાનો સંકેત જગતની નવરચના માટે પ્રોત્સાહક છે. પૃથ્વી અને સ્વર્ગ વાર્તામાં જગતના દૂરિત તત્વોથી અજાણ મનુષ્યના મનમાં દૂષિત તત્વોનું બીજારોપણ કર્યા પછી ઈર્ષા, વેર, સત્તા, વૈભવ સામે લેખકે શુદ્ધ પ્રેમની પરિકલ્પના કરી છે. અંતે તો વિજય શુદ્ધ પ્રેમનો દર્શાવી દૂષિત તત્વોના પોષક સુમેરુની નિરાશાજનક સ્થિતિનો
લેખક સરસ ચિતાર આપ્યો છે. આ બંને વાર્તાઓમાં ધૂમકેતુનું ગદ્ય પણ સૂક્ષ્મ રીતે ઉપસી આવ્યું છે. આધુનિક સંદર્ભમાં આ બંને વાર્તાઓ પડકારરૂપ છે. સત્યના દર્શનમાં ધનાભગતનો ઘોડા તરફ અપત્ય પ્રેમ, તો રત્નોઢોલીમાં ઢોલ દ્વારા સુંદરીને પામવાનો માનવીય પ્રેમ, આ બંને વિષય વસ્તુમાં સામ્ય જણાય છે. પણ બંને વચ્ચે અનેક જોજનનું અંતર છે. સત્યનું દર્શનમાં ધનાભગતને ભાગી ગયેલી ઝમકુડી મળે છે, પણ પ્રેમ ઘોડા તરફ છે, જ્યારે રત્નોઢોલીમાં રત્નાને ચાહતી સુંદરી ભાગી જાય છે. સત્યના દર્શન કરતાં રત્નોઢોલીની કરુણતા વધુ ઘેરી અને ઘટ છે. સાદા અને ટૂંકા વાક્યો દ્વારા ભાષાની સૂક્ષ્મતાને ધૂમકેતુ સારી રીતે તાકી જાણે છે. પણ હૃદય પલટોને રજપૂતાણી ધૂમકેતુની ચિરસ્મરણીય વાર્તાઓ છે. વિનીપાત અને પોસ્ટ ઓફિસ પછી હૃદય પલટો અને રજપૂતાણી વાર્તાઓ ગુજરાતી ભાષા જીવશે ત્યાં સુધી જીવશે, ને 500 વર્ષમાં ગુજરાતી ભાષાને કશું થવાનું નથી, તે પણ એક હકીકત છે. ગુજરાતી ભાષાને જીવતી રાખનાર કોઈ પરિબળ હોય તો તે ગ્રામ્ય પરિવેશ છે અને બોલી તેનું શસ્ત્ર છે. જ્યાં સુધી બોલી જીવશે ત્યાં સુધી ગુજરાતી ભાષા જીવવાની. હૃદયપલટોમાં એકના એક પુત્ર દોલતને મૂકીને વીરપાલ સાથે ભાગી ગયેલી કુંતીના હૃદયપલટાની આ વાત છે. નાનપણથી માતાની દરેક હરકતો જોતો દોલત ભાગી ગયેલી માનો પ્રેમ મેળવવા ઝંખી રહ્યો છે. જુવાન વયે તેને શિમલામાં વેશ્યા બનેલી કુંતીનો ભેટો થઈ જાય છે. અહીં અદ્ભુત વાર્તાક્ષણ રચીને વાર્તાને એક જબરજસ્ત પરિમાણ લેખકે બક્ષ્યું છે. જુવાન થયેલો દોલત જાણે છે કે મા વેશ્યા બની ગઈ છે, છતાં અંત્યંત પારથી અને કુંતીના હાથ પર, પાની પર, પગ ઉપર ચુંબન કરતાં કહે જ રાખ્યું, તું કુછ નહીં, તું મેરી મોતારી, તું મેરી મોતારી. માના ખોડામાં માથું નાખીને પડેલા દોલતને કુંતા બેટા બેટા કહીને બોલાવી રહી છે, ત્યારે દોલત તરફથી કોઈ જવાબ મળતો નથી. અહીં વેદનાને ઘેરી બનાવવા માટે લેખકે જરાય મુખર બન્યા વિના જબરા કડાકા સાથે આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો તેવા સંકેતો આપીને અંતમાં સૂક્ષ્મતંતુ રચ્યા છે. રજપૂતાણી વાર્તા મૃત્યુ પામેલ રજપૂત અને જીવિત રજપૂતાણીના દિલમાં સતત પજર્યા કરતી પીડાની કથા છે. નદીના ધરામાં તણાઈને મરી ગયેલો ભૂત રજપૂત ભૂત બન્યો છે. રજપૂતાણી રજપૂત યુદ્ધમાં મર્યો ન હોવાથી સતી થઈ નથી. વટે માર્ગોને રંજાડતા રજપૂતનું મગજ ઠેકાણે લાવવા એ પ્રયત્નશીલ છે. ભૂત બનનારા રજપૂતની એક જ ઈચ્છા છે કે રજપૂતાણીને એકવાર જોવી છે. સામ નિર્જન અને ઉજ્જળ બની ગયેલા નદીવાળા માર્ગે તો હવે બીકના મારા વટે માર્ગીઓ પણ આપતા નથી, પણ એક ચારણ કોઈની પરવા કર્યા વિના અહીંથી નીકળે છે. નદી કાંઠે રજપૂતનું ભૂત મળે છે. એ ચારણને વિનવે છે કે રજપૂતાણી અહીં આવે તો મારે એને એકવાર જોવી છે, તે પછી હું અહીં કોઈને નહીં રંજાવું. ચારણ રજપૂતાણીને બોલાવવાનું વચન આપે છે. રજપૂતાણી ચારણનું કહેવું માને છે, પણ તે ખુલ્લી તલવાર લઈને નીકળે છે. આ રસ્તેથી પસાર થતા ઘણા રજપૂતની બીકને માર્યા ગયેલા છે તેનો રજપૂત પાસે એને જવાબ માગવો છે. રજપૂતાણી નદી કાંઠે આવે, રજપૂત ઉપર તરવાલ વીજે, રજપૂત દોડે, ચારણ રજપૂતાણીને વારવા પ્રયત્ન કરે, આટલા સુધી તો વાર્તાકારે વાર્તાની ગૂંથણી કસી કસીને કલાત્મક કરવા કોશિશ કરી છે. પણ વાર્તાની ધારદાર ક્ષણ તો પાણીમાં રજપૂત પાછળ તલવાર લઈને પડેલી રજપૂતીના દેહને ઘટક ઘટક પીને તૃપ્ત થયેલા રજપૂતના સ્નેહાર વર્તનમાં છે. બસ હવે તૃપ્તિ અતિ તૃપ્ત થઈ ગઈ. તલવાર ચલાવી લે રજપૂતાણી, એ બીજા મૃત્યુની કંઈ ફરી ઓર મજા આવશે. રજપૂતના આ વર્તન સામે રજપૂતાણીના વર્તનમાં આવેલો ફેરફાર આકસ્મિક નથી, પણ વાર્તાના આંતરગર્ભમાં ઊભી થયેલી એક અનિવાર્યતા બની રહે છે. એના હાથમાંથી તલવાર પડી જાય છે. પાણીમાં આગે ને આગે જતા રજપૂતની દિશામાં અનાયાસે ખેંચાતી જાય છે. આ ખેંચાણમાં એના હૃદયમાં તેમ નથી આજની તારીખે પણ અસ્તુ. એની વાર્તાઓનું વાંચન અહીં રજૂ કરશે શ્રી નિસર્ગ ત્રિવેદી અને ત્યારબાદ શ્રી જિજ્ઞા મહેતા.